जय जिनेन्द्र, प्रणाम। जैन साहित्य एकेडमी ट्रस्ट ना आ मंच पर फरी एक वार आप सब कोई नु स्वागत छे। आरंभ में सौनी माफी मांगी लो, थोड़ी टेक्निकल प्रॉब्लम ने कारण सौने जोड़ा मुश्किली पड़ी, परंतु हवे अपना प्रश्नों सॉल्व थई गया छे अने आप सरलता थी जोड़ाई शकशो। कार्यक्रम विषे कंईक विशेष बात करूं ए पूर्वे हूँ सौथी पहला कृपाबेन ने विनंती करीश। कृपाबेन, आप सौ प्रथम प्रार्थना नो आरंभ करो अने त्यार पछी आपणे आगळ वधीए। कृपाबेन। जय जिनेन्द्र, आजे प्रार्थना मां हूँ सरस्वती वंदना गाईस। वरदे वीणावादिनी वरदे प्रिय स्वतंत्र रव अमृत मंत्र नव प्रिय स्वतंत्र रव अमृत मंत्र नव भारत में वरदे वीणावादिनी वरदे काट अंध उर के बंधन स्तर पहा जननी ज्योतिर्मय निर्जर काट अंध उर के बंधन स्तर बहा जननी ज्योतिर्मय निरजर कलुष भेद तम हर प्रकाश भर कलुष भेद तम हर प्रकाश भर जगमग जग कर दे वरदे वीणावादिनी वरदे नवगति नवलय ताल छंद नव नवल कंठ नव जलद मंत्र नव नवगति नवलय ताल छंद नव नवल कंठ नव जलद मंत्र नव नव नभ के नव विहग वृंद को नव नभ के नव विहग वृंद को नव पर नव स्वर दे वरदे वीणावादिनी वरदे वरदे वीणावादिनी वरदे। धन्यवाद। खूब आभार कृपाबेन। वरदे वीणा वादिनी, सरस्वती माता ने आपे विशिष्ट रीते याद कर्या अने मां सरस्वती ने आपणे वंदन करीने खरेखर तो ए विद्यानु वरदान मांगीए छीए अने विद्यानी साधनानो ज आ एक अनोखू पर्व एटले आपणो जैन संगीतनो अभ्यासक्रम। जैन साहित्य एकेडमी ट्रस्टना आ मंच पर फरी एक वार आप सौने आवकारता खूब ज आनंद अनुभवु छु अने आजना जैन संगीतना आपणा आ नवमा मणकामां આપણે ચરિત્ર પદ વિશે વાત કરવાના છીએ અને આપણી સાથે વાત કરવાના છીએ શ્રી ચોનીભાઈ શાહ। છેલ્લા 8 લેક્ચર થી નિરંતર આપણી સાથે અલગ અલગ સંગીતના વિષયો વિશે એમણે વાત કરી છે, ક્યારેક રાગ વિશે, ક્યારેક તાલ વિશે, ક્યારેક લય વિશે। એ ઉપરાંત એમણે આપણને તીર્થના પદો અને ગયે વખતે આપણને ગૌલીના પદો, ગુરુ મહિમાના પદો વિશે પણ પરિચય કરાવ્યો અને આજે તેઓ ચરિત્રના પદો તરફ આપણને લઈ જવાના છીએ। જૈન સંગીત અને જૈન વિવિધ રાગો એ ખરેખર તો આમ બહુ જ આપણને રસ પડે અને કુતૂહલતા જન્માવે એવો એક વિષય છે। ઘણીવાર મનમાં એવી કુતૂહલતા જાગે કે હેમચંદ્રાચાર્ય કે આનંદઘનજી કે યશો વિજયજીના સમયમાં જે ગવાતા હશે ત્યારે કેવા રાગો ગવાતા હશે અને એ જો ગેય રાગો હોય તો એ માત્ર દેશી ઢાળોમાં જ હશે, સ્પદના ઢાળોમાં જ હશે અને આ સંગીતનો આરંભ ક્યારે થયો એના વિશે જ્યારે જોનીભાઈએ વાત કરી ત્યારે એમ થયું કે આ સંગીતનો જે શાસ્ત્રીય અભ્યાસ છે એ તો આમાંથી કોઈએ નહીં કર્યો હોય તો પછી એમને આ રાગોનો પરિચય કેવી રીતે થયો હશે। અને 12મી સદીમાં જ્યારે આપણને 32 રાગો વિશે થોડી ઘણી જાણી માહિતી મળે ત્યારે પણ આપણને આશ્ચર્ય થાય કે જયદેવે જે પ્રયોજેલા રાગો છે એ જ રાગો એમ
તે સમયે યશો વિજયજી અને એમના સમકાલીન પ્રેમ પ્રેમાનંદ કે પછી આનંદ ઘનજી, શું એ લોકો એ જ રાગો ગાતા હશે? કઈક એવું પણ વાંચ્યું છે કે આનંદ ઘનજી પોતે પણ 32 રાગો ની વાતો કરતા હતા, એ જાણતા હતા, અને પ્રેમાનંદે પણ 22 રાગોમાં લખ્યું છે એવું ક્યાંક સાંભળ્યું છે. તો આ બધા વિશે ઘણું બધું હજી સંશોધન થઈ શકે અને વિચાર થઈ શકે એવા આ વિષયો છે, અને એ વિષયો વિશે આજે ઘણું બધું કામ પણ થઈ ગયું છે. આચાર્ય શ્રીચંદ્ર વિજયસ્વરી મહારાજ સાહેબને હું ખાસ યાદ કરું, જેમણે હમણાં પ્રાચીન સંગીતમાં આનંદ ઘનજીના પદોની 4 કેસેટો પણ પ્રસિદ્ધ કરી. અને મૂળ એમનો જે વાત છે કે એ જૂના પરંપરાગત જે રાગો છે એને જાળવી લેવા, અને ખાસ એ રાગોમાં એ ગવડાવીને અત્યારે જાળવવાનો ખૂબ જ મહત્વનો પ્રયત્ન કરી રહ્યા છે. આજે જોનીભાઈ એ જૂના પદો અને એ જૂના પદોના વિવિધ રાગો વિશે આપણી સાથે અનેક વાતો કરવાના છે, પરંતુ આજે એમનો મુખ્ય વિષય તો ચરિત્રના પદો જ છે. જોનીભાઈ, આ મંચ ઉપર ફરી એકવાર ચરિત્રના પદો પ્રસ્તુત કરવા, સગાન સાથે પ્રસ્તુત કરવા માટે આપને નમ્ર વિનંતી કરું છું અને આવકારું છું. જોનીભાઈ શાહ. થેન્ક યુ. પ્રણામ. જય જીનેન્દ્ર. કૃપાબેન, પહેલા તો બહુ સરસ, બહુ આનંદ થયો કે હિન્દીના મહાકવિ નિરાલાજી એમની રચનાથી તમે શરૂઆત કરી આજની આપણો સ્વાધ્યાય વ્યાખ્યાનની, અને તે બી સરસ્વતી માતાની પ્રાર્થના. તો સરસ્વતી દેવીના ચરણોમાં વંદના કરી અને આજનો સ્વાધ્યાય શરૂ કરીએ. શ્રીપાળ રાસ, ચોથો ખંડ, એની 12મી ઢાળ, એમાં ઉપાધ્યાય યશો વિજયજીની એક પંક્તિ છે, એનાથી શરૂઆત કરીશ. યોગ અસંખ્ય છે જીન કયા, નવ પદ મુખ્ય તે જાણો રે, એક તણે અવલંબને આત્મ ધ્યાન પ્રમાણો રે, વીર જિનેશ્વર ઉપદિશે તુમે સાંભળજો ચિત્ત લાઈને, આત્મ ધ્યાને આત્મા વૃદ્ધિ મળે સવિયાઈ રે. યોગ અસંખ્ય છે જીન કયા, નવપદ મુખ્ય તે જાણો રે. આપણે ત્યાં નવપદનો ખૂબ જ મહિમા ગવાયો છે, અને શ્રીપાળ રસમાં તો ઉપાધ્યાયજી મહારાજ સાહેબ કહે છે કે અસંખ્ય રસ્તાઓ છે પરમ તત્વને પામવાના, મુક્તિ માટેના, પણ એમાં આજે નવપદનો જે રસ્તો છે મુખ્ય છે, અને એટલા જ માટે એનું આટલું મહત્વ હોવાને કારણે જ પૂજા સાહિત્યમાં પણ નવપદજીની પૂજાઓ ઘણી રચાઈ છે. નવપદ એટલે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, એ તો આપણે જાણીએ જ છીએ. આ નવપદજીની પૂજાઓમાં મુખ્યત્વે ઉપાધ્યાય યશો વિજયજી, પદ્મ વિજયજી અને અમૃતસુરીશ્વરજીની પૂજાઓ ખૂબ જ પ્રચલિત છે. આ નવ પદમાં જે 8મું પદ છે એ ચારિત્ર પદ. તો સૌ પ્રથમ એ ચારિત્ર પદની પૂજાઓ એ વિશે થોડીક વાતો કરી લઈએ. યશો વિજયજી, ઉપાધ્યાય યશો વિજયજીની જે નવપદજીની પૂજા છે એ દ્રષ્ટાંત આપણે શરૂઆતમાં લઈશું. થોડા વખત પહેલા, અમુક સેશન્સ પહેલા, એક પ્રશ્ન આવ્યો હતો કે ઉલાળાની દેશી અને ઉલાળો વચ્ચે શું ફરક છે. આઈ થિંક જ્યારે જ્ઞાનપદની આપણે વાત કરી રહ્યા હતા ત્યારે એક બેસિક ફરક હું હજુ પણ કહી શકું છું. મેં ઘણું ટ્રાય, હું હજુ બી ટ્રાય કરું છું કે વધુ માહિતી મળે. ઉલાળાની દેશી એક મેલડી છે, એક દેશી છે, એક ટ્યુન છે, અને ઉલાળો એક છંદ છે. તો આ એક ડિફરન્સ પહેલા આપણે સમજી લઈએ. હવે આ ઉલાળાની દેશી સેના ઉપરથી કહેવાય છે, કેવી રીતે આવી, એ હજુ સુધી માહિતી મળી નથી. જ્યારે મને મળશે તો મારો પ્રયત્ન ચાલુ જ છે, તો ચોક્કસ વધારે વિસ્તારથી એ વિશે વાત કરીશું. હવે આજે આજે ચારિત્ર પદની પૂજા છે, એમાં સૌ પ્રથમ જે ઢાળ છે ઉલાળાની દેશી, એનો રાગ આપણે સમજી લઈએ. ચારિત્ર ગુણ વણી વણી નમો તત્વ રમણ જસુ મૂલો જી પર રમણીય બણું ટળે સકલ સિદ્ધિ અનુ અર્થાત ચારિત્ર ગુણને નમસ્કાર થાવ, કારણ કે તત્વમાં રમણતા, આત્મ રમણતા એ જ એનું મૂળ છે.
ત્યારબાદ ઉલાળો, આજે ઉલાળો છંદની વાત છે, એનું ટ્યુન જોઈ લઈએ. પ્રતિકૂળ આશ્રવ ત્યાગ સંયમ તત્વ તીરતા દમમયી શુચિ પરમ ખાંતિ મૂર્તિ દશ પદ પંચ સંવર ઉપજયી સામાયિકાદિક ભેદ ધર્મે યથા ખ્યાતે પૂર્ણતા અકષાય અકલુષ અમલ ઉજ્જવળ કામ કશ્મલ ચૂર્ણતા. આ ઉલાળો કે આ ઉલાળાની દેશીઓ, આ બધી ખંભાતમાં જે કાને પડેલી દેશી છે કે આ ટ્યુન છે, એ હું તમારી સામે રજૂ કરી રહ્યો છું. એક બીજો પ્રશ્ન આવ્યો હતો કે છંદ વિશે અમુક પુસ્તકોની પણ સાથે સાથે વાતો કરવી. એ પુસ્તકો વિશે હું માહિતી એક બે સેશન્સમાં આપવાનો છું જ્યારે આપણે ગ્રંથો વિશે વાત કરીશું ત્યારે. પરંતુ એક હમણાં બહુ સરસ પુસ્તક મારા હાથમાં આવ્યું અને લેખક છે પંડિત અમૃતભાઈ પટેલ, અમદાવાદ રહે છે. અને અમૃતભાઈ સાથે પણ મેં ફોન ઉપર આ વિશે વાત કરેલી, કારણ કે એમના જ પુસ્તકમાં મેં વાંચ્યું કે ઉલાળો એક છંદ છે. તો ઉલાળાની દેશી વિશે કે ઉલાળો વિશે, ને એમણે એમણે પણ કહ્યું કે એટલું બધું સંગીતમાં છે કે સાહિત્યમાં છે કે છંદો ને બધું કે બધા જ ટ્યુન્સ એમને પણ સાંભળ્યા નથી. પણ એ કોન્વર્સેશનમાં બે ત્રણ બહુ અગત્યના મુદ્દા જે બહાર આવ્યા એ આજે મારે શેર કરવા છે. અમૃતભાઈ સંગીતના પણ સારા જાણકાર છે, કદાચ ટેકનિકલ રાગોના નામ બહુ નહીં ખબર હોય એમને, અથવા એ જે ગાય છે એ કયો રાગ છે શાસ્ત્રીય નહીં ખબર હોય, પણ છંદના તો માસ્ટર છે. અને 15-20 વર્ષ પહેલા એ જ્યારે પૂજાઓમાં જતા ત્યારે એમણે મને કીધું કે ભુવનભાનુ સુરેશ્વરજી મારા સાહેબના ભાઈ એ બહુ જ સરસ નિષ્ણાત હતા સંગીતના, શાસ્ત્રીય સંગીતના, અને રાગોની એમને ખૂબ જાણકારી હતી. તો ત્યારે વસંત તિલકા છંદ, આમ તો આપણે વસંત તિલકા છંદ કર્યો છે, પણ અમૃતભાઈને એ દિવસે કંઈક અલગ મૂડ આવ્યો અને એક અલગ રાગમાં એમણે વસંત તિલકા ગાયો. અને ત્યારે ભુવનભાનુ સુરેશ્વરજી મારા સાહેબના જે ભાઈ હતા, હું નામ ભૂલી ગયો છું એમનું અત્યારે, એમણે કહ્યું કે આ તો રાગ મલ્હારમાં છે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે છંદો છે એ ટ્રેડિશનલી ભલે આપણે સમૂહમાં કોમન રાગ ગાતા હોઈએ, પણ અલગ અલગ રાગોમાં પણ ગાઈ શકાય છે. હવે આ ઉલાળા વગેરેની જયારે વાતો થતી હતી ત્યારે એમણે કહ્યું કે જયારે પણ તમે છંદ ગાન કરતા હો તો એમાં બે વસ્તુ મુખ્યત્વે ધ્યાનમાં લેવી જોઈએ. સૌથી પહેલા તો લઘુગુરુ, એ બહુ જ અગત્યનું વ્યાકરણ છે, એટલે એના ઉચ્ચારો લઘુગુરુના. અને બીજું, તમે જે ગાઓ છો એના જે આરોહ અવરોહ થાય છે એ કર્ણપ્રિય હોવા જોઈએ. એટલે બેસિકલી છંદગાન જ્યારે તમે કરો છો, કોઈ પણ છંદ ગાતા હો છો, ત્યારે લઘુગુરુનું ધ્યાન આપવાનું એ બરોબર હોવા જોઈએ અને કર્ણપ્રિયતા હોવી જોઈએ, કર્ણપ્રિયતા જળવાવી જોઈએ. તો આ અમૃતભાઈ સાથે જે વાતચીત થઈ એમાંથી એક અગત્યનો મુદ્દો જે મળ્યો એ શેર કરું છું. પરંતુ મારું હજુ પણ માનવું છે કે જ્યારે સમૂહમાં ગાઈએ ત્યારે જે કોમન રાગ છે ને એ જ ગવાવો જોઈએ, તો જ લોકો પાર્ટિસિપેટ કરી શકે, સહભાગી થઈ શકે. ત્યારબાદ ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબ, વિનય વિજયજી એ શ્રીપાળ રાસની શરૂઆત કરી, આ વાત આપણે થઈ ગઈ છે, અને પછીનો કાળધર્મ, એમના કાળધર્મ પછી ઉપાધ્યાય યશો વિજયજીએ પૂર્ણ કર્યો. હવે એ જ શ્રીપાળ રાસ નો ચોથો ખંડ, ને એમાં જે છેલ્લી ત્રણ ઢાળો છે 11-12 અને 13 ઢાળો, એમાં 11મી ઢાળ બહુ જ મહત્વની છે. અને આ નૌપતજીની પૂજામાં પણ એ દરેક પદને લગતા દી 5-5 પંક્તિઓ એ જ ઢાળની પણ લેવામાં આવી છે. તો હવે જે ઢાળ છે એમાં લખ્યું છે કે શ્રીપાળના રાસની દેશી, એટલે જે શ્રીપાળ રાસની ચોથા ખંડની 11મી ઢાળ આપણે જે ટ્યુનમાં ગાઈએ છીએ, જે દેશીમાં ગાઈએ છીએ, એ દેશીમાં આ ગાવાનું છે. દેશ વિરતીને સર્વ વિરતી જે રૂહિયતીને અભિરામ તે ચારિત્ર જગત જયવંત ઘણા લોકો નિત્ય સ્વાધ્યાયમાં આ શ્રીપાળ રાસની આજે ચોથો ખંડ છે એની જે છેલ્લી ત્રણ ઢાળો છે
અગિયાર બાર ને તેર એનો સ્વાધ્યાય કરતા હોય છે. તૃણ પરે જે ષટ ખંડ સુખ છંડી ચક્રવર્તી પણ વરિયો તે ચારિત્ર અક્ષય સુખ કારણ તે મે મન માહે ધરિયો રે ભવિકા સિદ્ધ ચક્ર પદ વંદો. ચક્રવર્તી જેવા ચક્રવર્તી રાજાઓ પણ પોતાનું આખું સામ્રાજ્ય છોડીને એટલે ઘાસની જેમ છોડીને નીકળી પડે છે, સંયમ લે છે, ચારિત્ર ગ્રહણ કરે છે. અને એ એ ચારિત્રનું કેટલું મહત્વ હશે તો એ વાત ઉપાધ્યાયજી કરે છે. સિદ્ધ ચક્ર પદ વંદો, આ પંક્તિ જ્યારે આ સમૂહમાં લોકો ઝીલાવે, જ્યારે આ સમૂહગાન થતું હોય ત્યારે ત્યારે ખૂબ ખૂબ પવિત્ર વાતાવરણ રચાતું હોય છે. જય તે આઠ કર્મનો સંચય રીત કરે જે તે હ ચારિત્ર નામ નિરૂતે ભાખ્યો તે બંધુ ગુણ ગે હરે ભવિકા સિદ્ધ ચક્ર. આઠે કર્મોનો સમૂહ જે છે એને ક્ષય કરે તેને ચારિત્ર કહેવાય, અને તે ગુણોના ગૃહરૂપ ચારિત્રને હું વંદન કરું છું. ઉપાધ્યાય યશો વિજયજીની આ વાણી છે. ત્યારબાદ એમાં દુહો આવે છે. હવે આ દુહો છે એ બારમી ઢાળનો છે, એ પણ અલગ અલગ રાગમાં, એ ઢાળ અલગ અલગ રાગમાં ગવાય છે. આજે શરૂઆતમાં મેં જે દુહો ગાયો એ પણ આ બારમી ઢાળનો છે, તો એ રાગમાં પણ ગાઈ શકાય. હવે બીજો રાગ આપણે જોઈએ. જાણ ચારિત્ર તે આત્મા નિજ સ્વભાવ મરમ તોરે લેશ્યા શુદ્ધ અલંકર્યો મોહ વનેન વિભવ તોરે વીર જિનેશ્વર ઉપનિષે સાંભળ જો ચિત્ત લાઈ રે. તો વિવિધ રાગોમાં પણ લોકો ગાતા હોય છે. ત્યારબાદ ચારિત્રપદ કાવ્ય. હવે બીજો એક પ્રશ્ન વચ્ચે આવ્યો હતો કે પૂજામાં જે કાવ્ય અને મંત્ર એ કેવી રીતે ગવાય, તો મંત્ર વિશે તો મેં વાત કરી હતી, હવે પૂજાના કાવ્ય વિશેની વાત આજથી આપણે શરૂ કરીશું. વચ્ચે વચ્ચે એના કાવ્યોના છંદ વિશે વાત કરતા રહીશું. હવે ગયા વખતે આપણે જે છંદ જોયો, આપણે આમ ત્રણ છંદ જોયા, ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા અને ઉપજાતિ, ત્રણેયમાં અગિયાર અક્ષર. હવે એનો જે ટ્યુન છે, એનો જે રાગ છે, જો તમે આ કાવ્ય વાંચો તો તમે પહેલી નજરે જુઓ, એટલે ઘણી વાર શું થાય કે વારે વારે જયારે છંદ ગાતા હોઈએ છીએ, આપણે વાંચતા હોઈએ છીએ, વાંચીને ગાતા હોઈએ છીએ, પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ, તો કોઈ પણ છંદ હાથમાં આવે તો આપણું જે સબકોન્શિયસ માઇન્ડ છે ને એ આમ પહેલા તો જસ્ટ એને પકડી લે છે, ક્યાં કે આવું હું ગુનગુનાવું તો કેવું લાગશે. એટલે દર વખતે કંઈ ટેકનિકલી જોવાની જરૂર નથી કે કેટલા અક્ષર છે ને લઘુગુરુનું બંધારણ શું છે. એટલે મને તો ઘણી વાર એવું લાગે કે સડનલી ખબર પડી જાય કે ઓકે આ શાર્દુલમાં ટ્યુન બેસે છે, કે આમાં વસંતિલકા બેસે છે, કે આમાં ઉપજાતિ બેસે છે, કે આમાં
કોઈ બીજો છંદ બેસે છે. હવે આ જયારે મેં જોયું તો સૌથી પહેલા તો આપણે ગયા વખતે જે ટ્યુન કર્યો તો એ ટ્યુનમાં બેસે છે, ખ્યાલ આવી ગયો. તો હવે એ ત્રણ છંદ માંથી કયો છંદ, તો એ મારે જોવો હોય તો મારે થોડુંક વ્યાકરણ જોવું પડે. તો સૌથી પહેલા તો મેં અક્ષરો એકવાર કન્ફર્મ કરવા ગણ્યા, તો તમે જુઓ ટોટલ 4 ચરણ છે અને દરેક ચરણમાં 11 અક્ષર છે. ત્યારબાદ દરેકનો પહેલો અક્ષર મેં જોયો, તો પહેલા ચરણમાં સૌથી પહેલો અક્ષર લઘુ સ્વર છે અને ત્યારબાદ બાકીના ત્રણેય ચરણમાં ગુરુ સ્વર છે પહેલો અક્ષર, એનો અર્થ કે ઉપજાતિ છે. તો હવે આપણે એ ટ્યુનમાં આ ગાઈ શકીએ. તો આ જે શ્રી ચારિત્રપદ કાવ્ય છે તો એ ઉપજાતિમાં છે. સુસંવરમ મોહ નિરોધ સારમ પંચબયારમ વિગયાયારમ મૂલોત્તરાણે ગગુણમ પવિત્તમ પાલેહ નીચમ ઇહુ સચ્ચરિતમ. તો આ ઉપજાતિ છંદ છે. અને આ જ રીતના વીરવિજયજીની જે જે પૂજાઓમાં આ રીતના કાવ્યો છે તેમાં અલગ અલગ છંદો પ્રયોજાયેલા હોય છે, અને આપણે વચ્ચે વચ્ચે એ છંદો વિશે પણ વાત કરતા જ રહેવાના છે. પણ આજથી આપણે આ શરૂઆત કરી, કારણ કે આ છંદ આપણે ગયા વખતે જ શીખ્યા હતા. ઉપાધ્યાય યશો વિજયજીની ભાષા થોડી અઘરી લાગે, પરંતુ પદ્મ વિજયજી મહારાજ સાહેબ ખૂબ જ રસાળ શબ્દો, ખૂબ જ રસાળ કવિ, અને ચારિત્રપદની આ ઢાળ તો ખૂબ જ લોકપ્રિય થઈ છે. સૌથી પહેલા એનો દુહો લઈએ. ચારિત્ર ધર્મ ન મોહવે જે કરે કર્મ નિરોધ, ચારિત્ર ધર્મ જસ મન વસ્યો સફલો તસ અવબોધ. મેં કહ્યું એમ દુહા અલગ અલગ રાગમાં ગાઈ શકાય છે. ત્યારબાદ ઢાળ, આ ઢાળ પુસ્તકમાં જે દેશી લખી છે એ છે ટૂંકા અને ટોળા વચ્ચે રે મહેંદી કેરો છોડ મહેંદી રંગ લાગ્યો, એ દેશી. ખંભાતમાં મેં જે દેશી સાંભળી છે કદાચ એ આ દેશીનો જ ટ્યુન હોઈ શકે, પણ એ અત્યારનું આપણું જે લોકપ્રિય લોકગીત છે એ આ છે. મહેંદી દેવાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો રે. તો આ જ દેશીમાં આ જ ટ્યુનમાં આ ચારિત્રપદ ગવાય છે. તો એ ઢાળ ગાઈએ. ચારિત્ર પદ નમો આઠ મેરે જેહથી ભવ ભય જાય રે સંયમ રંગ લાગ્યો સત્તર ભેદ છે જેહ નારે સિત્તેર ભેદ પણ થાય રે સંયમ રંગ લાગ્યો સમિતિ ગુપ્તિ મહાવ્રત વળી રે દશખંત્યાદિક ધર્મ રે સંયમ રંગ લાગ્યો બાણકારય વિરતિય છે રે અનુપમ સમતા શર્મ રે સંયમ રંગ લાગ્યો બાર કષાય ક્ષય ઉપશમે રે સર્વ વિરતિ ગુણ ઠાણ રે સંયમ રંગ લાગ્યો રે સંયમ ઠાણ અસંખ્ય છે રે પ્રણ મોભવિક સુજાણ રે સંયમ રંગ લાગ્યો રે. તો આ દેશીમાં મહેંદી તે વાવી માળવે રે એનો રંગ ગયો ગુજરાત રે, એ દેશીમાં આ ચારિત્રપદ ગવાતું હોય છે. જેમ નૌપદ્યની પૂજામાં ચારિત્રપદ ના ગીતો આપણને મળે છે, રચનાઓ મળે છે, એવી રીતે વિશ્વસ્થાનક તપની જે પૂજાઓ છે, ટોટલ 20 પૂજાઓ હોય, એમાં જે 11મું પદ છે એ છે ચારિત્રપદ. આ જે વિશ્વસ્થાનક તપની પૂજા છે એમાં શ્રી હરિયંત પદ પૂજા, સિદ્ધપદ પૂજા, પ્રવચન પદ પૂજા, આચાર્ય પદ પૂજા, સ્થવીર પદ પૂજા, ઉપાધ્યાય પદ પૂજા, સાધુ પદ પૂજા, જ્ઞાન પદ પૂજા, દર્શન પદ પૂજા, વિનય પૂજા,
અગિયારમી ચારિત્ર પદ પૂજા, બ્રહ્મચર્ય પદ પૂજા, ક્રિયાપદ પૂજા, તપ પદ પૂજા, દાન પદ પૂજા, વૈયાવચ પદ પૂજા, સંયમ પદ પૂજા, અભિનવ જ્ઞાન પદ પૂજા, શ્રુત જ્ઞાન પૂજા અને તીર્થ પદ પૂજા. તો આટલી પૂજાઓ હોય છે. પંડિત શ્રી વિજય લક્ષ્મી સુરેશ્વરજીની વિશેષસ્થાનક તપ પૂજા મળે છે, એવી રીતના રૂપ વિજયજી મહારાજ સાહેબની મળે છે, અમૃત સુરેશ્વરજી મહારાજ સાહેબની શ્રી વિશેષસ્થાનક તપની પૂજા પણ ખૂબ જ લોકપ્રિય છે. તો અમૃત સુરેશ્વરજી મહારાજની જે આ પૂજા છે એમાં ચારિત્રપદ પૂજા એની એકાદ પંક્તિ જોઈશું. ચારિત્ર પાળીએ ભવિજન પ્યારા, શિવ સુખ નો દાતાર, જિન ગણ ધર ભાષિત ચારિત્ર, ઉતારે ભવ પાર. ચારિત્ર પાળીએ ભવિજન પ્યારા, શિવ સુખ નો દાતાર. તો આ રીતના શ્રી વિશ્વસ્થાનક તપની પૂજામાં પણ આપણને ચારિત્રપદ પૂજાને લગતા પદો મળે છે. હવે ચારિત્રપદ નું જે મહત્વ છે, આપણે ત્યાં અર્વાચીન કાળમાં પણ દીક્ષા નિમિત્તના ઘણા બધા ગીતો રચાયા છે. તો હવે થોડા કે દીક્ષાને લગતા ગીતો, અર્વાચીન ગીતો પણ એના ઉપર પણ આપણે નજર ફેરવી લઈએ. મુનિશ્રી પ્રશમરતી વિજયજી મહારાજ સાહેબ, એમનું એક પુસ્તક છે વંદના. આ બહુ સુંદર પુસ્તક છે એમનું વંદના કરીને. તો તેમાંથી ચારિત્ર વંદનાની એક બે રચના આપણે જોઈએ. ચારિત્ર વંદના એ પહેલા એમણે એક નાનકડી નોંધ કરી છે, એ વાંચવાનું મન થાય છે. દીક્ષાર્થીના બહુમાન મેળાવડામાં લાંબા લેક્ચર થતા હોય છે તેને બદલે ઉપસ્થિત સભાજનોના મનમાં સાધુ થવાની કલ્પના જગાડતી આ વંદના શ્રી ચારિત્ર મનોરથ માળાનો મધુર અનુવાદ છે. દીક્ષાર્થી, બહુમાન, ચારિત્ર પદની આરાધના જેવા પ્રસંગોમાં ખાસ ઉપયોગી થઈ શકે એમ છે. તો એવી આ રચનાઓ થોડા થોડા એક બે કડીઓ આપણે જોતા રહીશું. સૌ પ્રથમ ચારિત્ર મનોરથ એક. હવે એમાં એમણે લખ્યું છે કે લય મંદિર છો મુક્તિ તણી. નોર્મલી આપણે લય શબ્દ આપણે જોયો એ તાલના રેફરન્સમાં વાપરીએ છીએ, પણ લય શબ્દનો એક બીજો અર્થ છે ચાલ. એટલે એ રીતના દેશી તરીકે પણ એને કહી શકે. એટલે ઘણી જગ્યાએ તમે ઉપર એટલે એને ટ્યુન જ્યારે કોઈ લખે તો એના માટે લખે કે આ દેશી, કે પછી આ ઢાળ, કે પછી આ રાગ પ્રમાણે, કે પછી આ ચાલ પ્રમાણે. તો એવી જ રીતના અહીંયા એમણે શબ્દ પ્રયોગ કર્યો છે લય. લય એટલે ટ્યુન. અહીંયા આગળ તો મંદિર છો મુક્તિ તણી એટલે હરિગીત છંદ. આ હરિગીત છંદ પણ આપણે ત્યાં બહુ જ પોપ્યુલર છે અને ઘણી બધી રચનાઓ એમાં મળે છે. તો બે ત્રણ કડી ગાઈશું. શુભ યોગથી માનવ જન્મ પામ્યો, હવે શું જોઈએ આરાધના કરવા તણો અવસર હવે ના કોઈએ. મારા હૃદયમાં રાત દિન શુભ ભાવના દેવી રહે, સાધુ થવા મુજને મળે તો આત્મા સુખ નિર્વહે. સંવેગ રસ જાગે પુરે, અનુરાગ ભવનો ના રહે, સૌના સુગુણ ગાવા મળે તો આત્મા પ્રીતિ લહે. ક્યારે બને મારા જીવનમાં દેહ વિઘટ ના પરમ, સાધુ બની હું સાધના સાધુ સદા માટે સ્વયં. આકાશના મહા છત્ર નીચે ચાલતા રહેવા મળે, કોઈ ઉતાવળ હોય ના બે આંખ ધરતી પર ઢળે. નિર્દોષ ભિક્ષાચાર પાડું, સત્ય મધુર મુખે ધરું, સગળાય ઉપકરણો પ્રમાણજું, દેહ
ब्रह्मचर्या शुभवरुण। तो ઘણી બધી કડીઓ છે એમાંથી બે ત્રણ કડી આપણે જોઈ। આપણે જ્યારે જૈન સંગીત સ્વાધ્યાયની વાત કરીએ, જૈન સંગીત વિશે વાત કરીએ, તો અત્યાર સુધી આપણે તમે જોયું હશે કે એના આપણે ત્રણ વિભાગમાં સંગીતની વાતો કરીએ છીએ। એક છે છંદગાન, બીજું છે દેશીયો, અને ત્રીજું છે રાગ આધારિત, શાસ્ત્રીય રાગો પર આધારિત ગીતો। હવે અને દરેક ટોપિક આપણે તીર્થવંદના લીધી, કે ગયા વખતે ગુરુપદના ગાન કર્યું, એ પહેલા જ્ઞાનપદ લીધું, આ વખતે ચારિત્રવદ, તો દરેકમાં ત્રણેય વિભાગો આપણને જોવા મળશે। હવે જેમ હરિગીત છંદમાં ગાયું એમ ચારિત્ર મનોરથ ત્રણ, અને એ શિખરિણી છંદ છે। શિખરિણી છંદ પણ બહુ જ લોકપ્રિય છે, એક બે કડી જોઈશું એમાં। શબ્દો બહુ જ સરસ છે, બગીચામાં ફૂલો ઉપર ભમરો જેમ ફરતો, ઘરોમાં એ રીતે પ્રભુ હશન કાજે વિહરતો, મળે છો મળે છે જો ભિક્ષા, મુજ શુભ ગુણો ખૂબ વિકસે, મળે ના ભિક્ષા તો મુજ હૃદય આનંદ વિલસે। ત્યારબાદની કડી જોઈએ, અને આ કડી તો માત્ર જે દીક્ષા લેના માટે નહીં, આપણે બધા માટે બહુ અગત્યની છે। ન શત્રુ ના મિત્રો રતિ ન ધન મા કે સ્વજન મા, અપેક્ષા ના કોઈ નવ ગઈ અહંકાર મન મા, ન નિંદા ના સ્પર્ધા નવ કલહ ઈર્ષા ન કરશું, ગમે સૂત્રો અર્થો મન સતત અભ્યાસ ધરશું। સૂત્રોનો અભ્યાસ, આપણે સંગીતનો અભ્યાસ કરી રહ્યા છે, જૈન સંગીત સ્વાધ્યાયનો અભ્યાસ કરી રહ્યા છે, એ નિરંતર એ અભ્યાસ ચાલુ રહેવો જોઈએ। ત્યારબાદ ચારિત્ર મનોરથ ચાર, એની પણ બે ત્રણ કડી જોઈએ। તપ સાધીશું સત્વ કેળવશું, સૂત્રો ભીતર ભરશું જી, એકાકી નિર્ભીક રહેશું, ચારિત્રે બળવરશું જી, દેવ માનવો કે પશુઓના ઉપસર્ગોને ખમશું જી, મારે તેને પ્રેમ જ દેશું, ડરી ડરી ના નમશું જી, વહેતા વાયુ જેમ વિચરશું કોઈ નહીં અટકાવે જી, ઇન્દ્રિય ગુપ્ત ધરીશું જાણે કાચ બો અંગ છુપાવે જી, વિચારધારા શીતલ સુંદર ચંદ્ર તેજ સમ થાશે જી, તપની પ્રતિભા સૂરજ જેવી જળ હળતી ઉભરાશે જી, આભસમાં નિર્લેપ બનીશું કોઈ ન ડાઘો લાગે જી, સાગર સમ ગંભીર થઈશું કરુણા વાદળ જાગે જી, બાળે કે આબે તેને થઈ ચંદન સૌરભ દેવી જી, પ્રમાદ છાંડી ધરું જાગૃતિ હારંડ પંખી જેવી જી, હારંડ પંખી જેવી જી। કેટલા સુંદર શબ્દો અને કેટલા સિમ્પલ ટ્યુન્સ છે આ બધા, એટલે આપણે ઈચ્છીએ ત્યારે ગાઈ શકીએ, અને ભલે એક પંક્તિ આવી ગાઈએ, રોજ ગાઈએ, જેમ જેમ એ ઘૂંટાશે એમ એમ એક એક અલગ ભાવધારામાં આપણે વહી શકીશું। દેવરથીના તખલ્લુસથી, દેવરથીના ઉપનામથી પ્રસન્ન રહેતી વિજયજી મહારાજ સાહેબે ઘણું સુંદર લખ્યું છે। મોટી ઉંમરે, એટલે કે પાછલી ઉંમરે કોઈને દીક્ષા લેવાનું મન થાય, તો એમના વિશે એક બહુ સુંદર રચના દેવરથીની છે, પ્રસન્નતી વિજયજીની છે,
एक पर्सनल अनुभव छे ये शेर करवानुं मन थाय छे अने त्यारे त्यारबाद आ बे कड़ी रजू करीश। गया वखते मैं आचार्य सोमचंद्र सुरीश्वरजी महाराज साहेबनी वात करी हती 2017 માં એમનો કાળધર્મ થયો, પણ એમના કાળધર્મ પહેલાના 15 દિવસ પહેલા તેઓ મારા નેટિવ પ્લેસમાં હતા ખંભાત, અને અમે એમને વંદન કરવા ગયા હતા 2 દિવસ માટે એમની છેલ્લી મુલાકાત, અને એમને વંદન કરીને અમે બોમ્બે આવવા માટે નીકળતા હતા, એટલે ઉપાશ્રયમાંથી બહાર નીકળતા હતા ત્યાં અચાનક એમણે બૂમ પાડી અને મને પાછો બોલાવ્યો અને મને કીધું કે તમારી પાસે દેવળધીની આ રચના આવી છે, એટલે જે અત્યારે હું ગાવાનું છું, એટલે બધું ના મને નથી ખબર સાહેબજી। તો એમણે બીજા એક સાધુ ભગવાન એમના શિષ્યને કહ્યું કે પેલી રચના જોનીભાઈને આપો, અને મારા હાથમાં એમને આ ગીત આપ્યું અને મને કહ્યું કે આ તમારી અનુકૂળતા એ સ્વરબદ્ધ કરજો। બસ આ એમનો સોમચંદ્ર સુરી મહારાજ સાથેની આ એકદમ છેલ્લી મારી મેમરી છે, અને ત્યારબાદ અમે નીકળી ગયા બોમ્બે આવવા, અને 10-12 દિવસ પછી તો અમને સમાચાર મળ્યા કે સાહેબજીએ દેહ ત્યાગી દીધો છે। કહેવાનો ભાવ થઈ છે કે એ અટેચમેન્ટ આ ગીત સાથે છે, અને ત્યારબાદ સ્વરાંગન કર્યું, ક્યારેય ગાયું નથી। આજે ફર્સ્ટ ટાઈમ આ નિમિત્તે ચારિત્ર પદ અને દીક્ષા ગીતો નિમિત્તે એની 2 કડી ગાઉં છું। સાંજ સમયના સૂરજ નીવે શબ્દો કહેવા દો, સાંજ સમયના સૂરજ નીવે સમયના સૂરજ ને બે શબ્દો કહેવા દો, મોડેથી જાગે તેને પણ મોડેથી જાગે તેને પણ અજવાળું મળશે, મોટી વયે વ્રત લે તેના પણ કર્મ કઠિન ટળશે, જાગવા દો જીવને જાગીને સદગતિ લહેવા દો, સાંજ સમયના સૂરજ ને બે શબ્દો કહેવાદો, દેવરધીનું સૌથી ઊંચું રૂપ છે સંયમ બળ, વૃદ્ધ વયે દીક્ષા લે તેનું ચિત્ત ન હોય ચંચળ, આત્મજીને પરમાત્મજી સંગે રહેવા દો, આત્મજીને પરમાત્મજી સંગે રહેવા દો, સાંજ સમયના સૂરજ ને બે શબ્દો કહેવા દો। કેટલી સુંદર સુંદર રચનાઓ પ્રશમરતિ વિજયજી મહારાજ સાહેબે આપણને આપી છે, આ બધા અર્વાચીન, બધી અર્વાચીન રચનાઓ છે। ત્યારબાદ એક બહુ જ સરસ પુસ્તક અને એમાંની કેટલીક રચનાઓ વિશે વાત કરવી છે। શરૂઆતમાં જ સેજલબેને પૂજ્ય આચાર્ય શ્રી શિવચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબને યાદ કર્યા, એમના વિશે તો અવારનવાર આપણે વાતો કરતા જ હોઈએ છીએ। આ ઘણા બધા પૂજાઓના પ્રાચીન ઢાળો મને પણ એમની પાસેથી શીખવા મળ્યા છે। એમનું એક બહુ જ સરસ પુસ્તક, આ હું ખાસ બધાને રેકમેન્ડ કરીશ વાંચવા માટે, પુસ્તકનું શીર્ષક છે દીક્ષા એટલે, લગભગ ઈસવીસન 2018 આ પુસ્તક પ્રગટ થયું। આચાર્ય શિવચંદ્ર શ્રી શ્રીજી વિરત મારા સાહેબ લેખક છે। એ વખતે 2 દીક્ષાર્થી બાળકો હતા જે દીક્ષા લેવાના હતા સાહેબજી પાસે, અને
મારા સાહેબ ને લાગ્યું કે દીક્ષાની કેળવણી પણ મળવી જોઈએ, દીક્ષા લીધા પહેલા એ કેળવણી થવી જોઈએ. તો એમને પત્રો લખ્યા એને લગતા, જેથી આ બાળકોમાં દીક્ષા માટે અહોભાવ વધે. અને એ હેતુ સાથે જે પત્રો લખાયા એનું સંકલન એટલે આ પુસ્તક, જેનું શીર્ષક છે દીક્ષા એટલે. સંયમની સાચી સમજ પામીને એમાં સ્થિર બની શકાય એવા આ પત્રોનું સંકલન છે. માત્ર દીક્ષાર્થીઓ માટે જ નહીં, પરંતુ દરેક સાધક માટે આ પુસ્તક અચૂક વાંચવું જોઈએ એવું મારું પર્સનલી માનવું છે. મેં વાંચ્યા પછી એક એટલે આપણા જીવનનો આ ભાગ બની શકે એવું આ પુસ્તક છે. એમાં આચાર્યશ્રીએ ત્રણેક રચનાઓ આપી છે, એટલે જે ગાઈ શકાય એના વિશે થોડીક આપણે વાત કરીશું. પણ સાથે સાથે એ પુસ્તકમાંથી થોડાક કોટેશન્સ પણ મેં લીધા છે, જે હું વાંચતો રહીશ. આચાર્ય શિવચંદ્રસિંહ મહારાજના શબ્દો છે. સૌ પ્રથમ એક ગીત, નાનકડું ગીત જોઈએ. શીર્ષક છે દીક્ષા ગુણની ખાણ. દીક્ષા ભાગવતી અહો આત્માનો આરામ, ભવના ભ્રમણ તણુ વળી પાવન પૂર્ણ વિરામ. તૃષ્ણા પરવશ જીવા બન્યો હીન ને દિન, દીન ભાવનો ક્ષય કરે દીક્ષા. આચાર્ય ભગવંત એક પત્રમાં લખે છે, વૈરાગ્ય એટલે ઈચ્છાઓનો ત્યાગ, અપેક્ષાનો ત્યાગ, મારા તારાનો ત્યાગ, રાગ દ્વેષનો ત્યાગ. સંયમ એટલે ઈચ્છાઓ ઉપર જાતે લાદેલો અંકુશ. સ્વેચ્છાએ સમજપૂર્વક આ અંકુશ લાદે તેનું ચારિત્ર સોળે કળાએ દીપી ઉઠે. ત્યાર પછીની બે પંક્તિઓ છે, ઈર્ષા હઠ આસક્તિને માયા નફરત કામ, શાંત ચિત્તના નીરમા કંકરનું કરે કામ. એ સૌ દોષોનું શમન કરવાનો પુરુષાર્થ છે જૈની દીક્ષા ખરે સમજો આ પરમાર્થ. આચાર્ય શ્રીના જ શબ્દોમાં કહું તો, વેશ બદલવો એટલે દીક્ષા એવા ખ્યાલમાં જ બધા મસ્ત હોય છે. સાધુનો વેશ પહેર્યો એટલે આપણે સાધુ, આ બહુ મોટો ભ્રમ છે. કપડા પહેરે જ સાધુ ન બનાય. સાધુ બનવા માટે તો સ્વભાવમાં સમૂળું પરિવર્તન લાવવું પડે. સ્વભાવ સુધારવાની પ્રક્રિયા જ દીક્ષા છે. આચાર્ય શ્રીચંદ્ર શ્રી મહારાજના શબ્દો છે. ત્યારબાદ એમાં જ આચાર્યશ્રીની બીજી એક રચના છે, દીક્ષાનું મહાત્મ્ય. એની પણ એક બે કડી જોઈશું. સંયમ જે આત્મા ગ્રહે તે તો આ ભવમાં જ ઉપશમનું અમૃત લહે સુખ પામે નિર્વાદ. દીક્ષાર્થીએ સર્વદા છાંડી સર્વ પ્રમાદ, ઉદ્યમ જાવજ જીવતો કરવો આતમ કાજ. મુખ્ય ઉદ્દેશ્ય આત્મરમણતા, આત્મ અનુભૂતિ અનુભૂતિ આત્મદર્શન. એ સાથે જ એ દીક્ષા લીધા પછી કે સાધના જીવનમાં કન્ટિન્યુઅસ એ પ્રયત્ન કરતા રહેવો પડે છે, એ પુરુષાર્થ કરતા રહેવો પડતો હોય છે. ફરી એકવાર આચાર્યશ્રીના શબ્દો ટાંકું છું, આપણે ત્રણ રત્નોની ખેવના અને પ્રાપ્તિ કરવાની છે. ત્રણ રત્ન તે સમ્યક જ્ઞાન, દર્શન ને ચારિત્ર. ત્રણે ત્રણની પ્રાપ્તિ માટેની મથામણ, મહેનત, તેનું નામ દીક્ષા. જ્યારે દીક્ષાની ક્રિયા થાય છે ત્યારે ગુરુ આપણને એક સાથે ત્રણેય રત્નોનું દાન આપે છે. ભોગો મળે ત્યારે
ત્રણ રત્નો સાંપડ્યાની સમજણ પણ આવી જાય તો ઓઘાનો નાચ તે આત્માનો સાચો આનંદ નાચ બની જાય. આપણે જોઈએ છીએ દીક્ષામાં ગુરુ ભગવાન જયારે ઓગો આપે દીક્ષાર્થીને ત્યારે એ એક અંદરનું નૃત્ય એ આનંદ વ્યક્ત થતો હોય છે. તો એ જ વાત બહુ જ સરસ રીતના અહીંયા કરી છે જે આપણને ખૂબ જ જાગૃત રાખે છે આપણા સાધના જીવનમાં પણ. અને એ જ પુસ્તકની એક છેલ્લી રચના ખાસ રજૂ કરવી છે. આ રચના છે આચાર્ય શ્રી ચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબની. અવધુ સાધુ સોઈ કહાવે, અવધુ સાધુ સોઈ કહાવે, જો અપનો મન મુંડાવે, જો અપનો મન મુંડાવે, અબધુ સાધુ સોઈ કહાવે, અબધુ સાધુ સોઈ કહાવે. મનનું મુંડન કરવાની વાત છે. જો અપનો મન મુંડાવે, મન મે તૃષ્ણા મન મે મમતા અહંભાવ બહુ મન મે, મન મે તૃષ્ણા મન મે મમતા અહંભાવ બહુ મન મે, સબકો પકડ પકડ કરનો છે, સબકો પકડ પકડ કરનો છે, ઉદર પીજું નહીં આવે, ઓકર નિઠુર ભગાવે, અબધુ સાધુ સોઈ કહાવે, અબધુ સાધુ સોઈ કહાવે, સબ આચાર યથાર્થ પાલે, મન કો ભટકન ના દે, સબ આચાર યથાર્થ પાલે, મન કો ભટકન ના દે, મસ્તક ધર દે ગુરુ ચરણન મે, મસ્તક ધર દે ગુરુ ચરણન મે, સો સાધુ પદ પાવે, હમરે દિલ કો ભાવે, અબધુ સાધુ સોઈ કહાવે, અબધુ સાધુ સોઈ કહાવે, અબધુ સાધુ સોઈ કહાવે. તો અર્વાચીન રચનાઓમાં આપણે આચાર્ય શ્રીચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબની પણ આ થોડી ઘણી રચનાઓ જોઈ અને અંતે એક નાનકડું ગીત રજૂ કરીશ. આ પણ એક બહુ જ યુનિક રચના અમને મળી. આજે દીક્ષાની પત્રિકાઓ આવે, કોઈ દીક્ષા લેતું હોય એની પત્રિકાઓ જે લખાતી હોય છે, તો અમારા એક કલ્યાણ મિત્ર મહારાજ સાહેબ છે, એમને એ પત્રિકામાંથી એક બહુ સુંદર ગીત મળ્યું અને એ ગીત એમને સ્વરાંકન કરવા માટે મને મોકલ્યું. અને પછી તો આ ગીત ઘણી વાર ગાવાનું બન્યું છે. એ ગાઈને આજનો સ્વાધ્યાય સમાપ્ત કરીશું. કવિનું નામ પણ પહેલી વાર જાણવા મળ્યું, હરજીવનદાસ છાબડા. અને બહુ જ સુંદર શબ્દો, આ શબ્દો એટલા સરળ છે, એટલા સહજ છે કે એ સાંભળતા કે વાંચતા જ એનો અર્થ સમજાઈ જાય. વારા ફરતી વારામાંથી નીકળવું છે મારે, આ જન્મારામાંથી નીકળવું છે, વારા ફરતી વારામાંથી નીકળવું છે મારે, આ જન્મારામાંથી નીકળવું છે, જન્મોથી હું એની અંદર જકડાયો છું, જન્મોથી હું એની અંદર જકડાયો છું, ઈચ્છાઓના ભારામાંથી નીકળવું છે, ઈચ્છાઓ
એટલે સગળું જગના શરણે અર્પણ કીધું એટલે સગળું જગના શરણે અર્પણ કીધું મારે મારા તારામાંથી નીકળવું છે મારે મારા તારામાંથી નીકળવું છે વારા ફરતી વારામાંથી નીકળવું છે મારે આ જન મારામાંથી નીકળવું છે કાયમ શાને જન્મ મરણના ભયમાં રહેવું કાયમ શાને જન્મ મરણના ભયમાં રહેવું સંસારી આ ધારામાંથી નીકળવું છે સંસારી આ ધારામાંથી નીકળવું છે વારા ફરતી વારામાંથી નીકળવું છે મારે આ જન મારામાંથી નીકળવું છે અજવાળાના સ્વામી થોડો ટેકો કરજો અજવાળાના સ્વામી થોડો ટેકો કરજો ભીતરના અંધારામાંથી નીકળવું છે ભીતરના અંધારામાંથી નીકળવું છે વારા ફરતી વારામાંથી નીકળવું છે મારે આ જન મારામાંથી નીકળવું છે મારે આ જન મારામાંથી નીકળવું છે મારે આ જન મારામાંથી નીકળવું છે તો અજવાળાના સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણને પણ ભીતરના અંધારામાંથી બહાર કાઢે અને આ શબ્દો સાથે ચારિત્રપદ વિશે થોડી ઘણી જે વાતો થઈ એના સંગીતને લગતી એ પદો વિશે એ અહીંયા પૂર્ણ કરીશું સિજલબેન અદ્ભુત જોનીભાઈ આજે એમ થયું કે તમે ન રોકાવ તો ખરેખર બહુ જ સરસ કેટલી સરસ રીતે આજે ચરિત્ર પદોની આપ દ્વારા વાતો થઈ છે મનમાં પણ એવો ભાવ જાગવા માંડે અને છેલ્લી જે રચના આપે પ્રસ્તુત કરી એના તો પ્રત્યેક શબ્દ મનમાં અંકાઈ ગયા એવા શબ્દો અમારી સામે તમે મૂક્યા કે સંસારી આ ધારામાંથી નીકળવું છે તેઓ અંધારો પણ મૂકી શક્યા હોત પણ એની બદલે એમને જે મૂક્યું આ ધારામાંથી જે આપણે અટવાય કેટલી સમજ વાળી આખી રચના છે ભીતરના અંધારામાંથી નીકળવું છે અને પછી ભીતરના અંધારાની વાત કરે છે બહુ સરસ રીતે ચરિત્ર પદોની રજૂઆત તો થઈ પણ એના જે અલગ અલગ છંદો વિશે પણ આપે સરસ રીતે સમજણ આપી જાણીતી રચનાઓ સાથે પણ આપે જોડી આપ્યું જોનીભાઈ આજે હંમેશની જેમ જ અને બંને મારા પ્રિય એવા સર્જક આચાર્યોને પણ તમે આજે લઈ આવ્યા દેવરથી મહારાજ સાહેબ વિશે તો આપણે શું કહીએ અને શું નહીં પ્રશ્નવ્રતિ મહારાજ સાહેબ તરીકે એમને અનેક ગણા વંદન કરીએ પણ દેવરથી મહારાજ સાહેબની જે રચનાઓ છે એમની જે સર્જનાત્મકતા છે અને પ્રત્યેક પ્રસંગને હમણાં જે એમને શેત્રુંજય નદીના દર્શન કરતા જે આખી પ્રાર્થનાઓ લખી છે એકથી એક ચડે એવી સ્તુતિઓ એમની પાસેથી પ્રાપ્ત થાય છે મને તમે શિલચંદ્ર મહારાજ સાહેબની વાત કરતા હતા ત્યારે યાદ આવ્યું કે આ મંચ ઉપર જોનીભાઈ રાજેશભાઈ આવ્યા કે પછી નિરંજન રાજ્યગુરુ આવ્યા બધા રમણભાઈ સોની આવ્યા દરેકે દરેક વ્યક્તિ શ્રીચંદ્ર મહારાજ સાહેબને યાદ કરે તો આટલા મોટા આચાર્ય અને આટલા બધા સાહિત્યના જાણકાર પણ એના સુધી આજે સંગીત દ્વારા તમે લઈ જાઓ છો ને ત્યારે મને લાગે છે કે બધાના મગજમાં યાદ રહી જશે કારણ કે આ સંગીતની એક મજા છે આ સંગીતનો એક પ્રભાવ છે કે ગદ્યમાં કે બોલીને કશું કહેવાય એ કદાચ વિસરી જવાય
પણ ગાન રૂપે છંદ સાથે સગાન કહેવાય તો એ કદાચ વિસરી ન જાય. છેલ્લે પણ એક સરસ ચરિત્રનું પદ જો તમારા કોઈ ભાથામાં રહી ગયું હોય જોનીભાઈ, તો આજે આપણે એની સાથે જ એનો અંત કરશું. અને પણ પહેલા તો આપણે આજે જે બેને તૈયારી કરી છે ઉષાબેને, ઉષાબેનને હું નમ્ર વિનંતી કરીશ કે આજે આજનો જે તૈયારી તેમને કરી છે તે પ્રસ્તુત કરે. એ પૂર્વે એક નાનકડી વિનંતી સર્વ સ્વાધ્યાયીઓને કે જોનીભાઈ દર વખતે ખૂબ મહેનત કરીને આપણને અલગ અલગ પદોનો પરિચય આપે છે, એને સંગીતબદ્ધ એક રજૂઆત કરે છે. અમારી એક એવી ઈચ્છા છે કે જે પદ જોનીભાઈ અહીંયા આપણને સમજાવે છે અને સગાન તમને સંભળાવીને શીખવાડે છે, એ પણ પદ ને તમે કોઈ પસંદ કરો અને પછીના લેક્ચરમાં તમે જો એ પ્રસ્તુત કરો તો એક્ઝેક્ટલી એ અભ્યાસ કેવો થયો છે એના વિશે વધારે ખ્યાલ આવશે. આ એક નમ્ર વિનંતી સર્વ કોઈને કરવાની હતી. અને હવે હું આ મંચ ઉપર ઉષાબેનને વિનંતી કરીશ. ઉષાબેન આજે પ્રસ્તુત, જોનીભાઈ આજે ઉષાબેન પ્રસ્તુત કરવાના છે ચિત્રભાનુજીનું મૈત્રી ભાવનું પવિત્ર ચરણ. તો ઉષાબેન આપને વિનંતી. આજનો મંગળ દિવસ મલસાણા મંડળ વિમલનાથ દાદાનો કેવળ જ્ઞાનનો દિવસ છે, એટલે વિમલનાથ અનંત સર્વજ્ઞાય નમઃ. મૈત્રી ભાવનું પવિત્ર ચરણું મુજે હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે, શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણી જન દેખી હૈ ઉમારું નૃત્ય કરે, એ સંતોના ચરણ કમલમાં મુજે જીવનનો આદ્ય રહે. દીન ક્રૂરને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે, કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધેવા ઉભો રહુ, કરે ઉપેક્ષા એ માર્ગની તોય સમતા ચિત ધરુ. વીર પ્રભુની ધર્મ ભાવના હૈયે સૌ માન વેલા આવે, વેર છેરના પાપ ત્યજીને મંગળ ગીતો એ ગાવે. શુભ થાઓ શુભ થાઓ શુભ થાઓ સકલ વિશ્વનો એવી ભાવના નિત્ય રહે, એવી ભાવના નિત્ય રહે. બહુ સરસ ઉષાબેન. બે ત્રણ વાત ખાસ આ રચના વિશે કરવી છે. એટલે તમે એટલું સરસ ગાયું છે કે પહેલા તો એક એ ભાવ વિશ્વમાં પહોંચી જવાય. આપણે ત્યાં જે 12 ભાવનાઓની વાત છે તો એ મુખ્ય અનિત્ય અશરણ સંસાર એ મુખ્ય 12 ભાવનાઓ, એ ઉપરાંત 4 પરાભાવના. એટલે શાન સુધારસમાં વિનય વિજયજીએ 12 + 4 પરાભાવના એના ગેયાષ્ટકો સાથે એ બધી ભાવનાઓનું વર્ણન કર્યું છે. એટલે આજે મુખ્ય મૈત્રી ભાવના, પ્રમોદ ભાવના, કારુણ્ય ભાવના, માધ્યસ્થ ભાવના,
એ વિષયનું કેટલું સુંદર, કેટલી કેવી અમર રચના આપણને ચિત્રભાનુજીએ આપી છે. આપણે અત્યાર સુધી એક ઉપક્રમ એવો રહ્યો છે કે છંદો વિશે વાત કરતા આવ્યા છે. અત્યાર સુધી જે છંદો આપણે જોયા, જેમ કે ઉપજાતિ છંદ હોય કે ઇન્દ્ર વજ્રા હોય, એ બધા અક્ષરમેળ છંદો હતા. અક્ષરમેળ છંદની જેમ જ માત્રામેળ છંદો હોય છે, જેમાં માત્રા મહત્વની છે. હવે આ યોગાનુયોગ તમે જે આજે પ્રાર્થના રજૂ કરી, મૈત્રી ભાવનું પવિત્ર જળનું, એ પણ છંદ છે, એ પણ છંદ બેઝડ જ છે, પણ એ માત્રામેળ છંદ છે. અને એમાં 31 માત્રાઓનો આ છંદ છે. સવૈયા 31 એને કહેવાય છે, સવૈયા 31 માત્રા. હવે એ માત્રા કેવી રીતે કાઉન્ટ કરવાની? તો જે લઘુ અક્ષર છે એની એક માત્રા ગણીએ, અને ગુરુ અક્ષર છે એની બે માત્રા. તો તમે દરેક પંક્તિની માત્રાઓ જો એડ કરશો તો 31 માત્રા થશે. એટલે આજે આમ જોવા જઈએ તો છંદનો પરિચય પણ આપણે કરી દીધો છે હેલબેન, એક આ નવા છંદનો. એક સવૈયા 31ની એક કડી મને યાદ આવે છે, ખાલી એક ગાઈને સંભળાવીશ, ગુજરાતી સાહિત્યની કડી છે. કામ દિવસનું પૂરું થયું ને સાંજ તણી દિવસે શરૂઆત, કહો કહો ઓ ગુરુજી અમને એક મજાની નાની વાત, એક મજાની નાની વાત. તો આ જ છંદ છે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણુંમાં પણ. અને બસ એક નાનકડી વાત બીજી એડ કરું, ખાસ ધ્યાન દોરવા ઈચ્છું છું એક સંગીત પ્રેમી તરીકે, કવિતા પ્રેમી તરીકે, સાહિત્ય પ્રેમી તરીકે. ચિત્રભાનુજીની આ રચના મૈત્રી ભાવનું પવિત્ર જળનું તો એટલી બધી લોકપ્રિય થઈ છે કે જેમ આપણે જનગણ મન આપણું નેશનલ એન્થમ છે, એમ જૈનોની નેશનલ એન્થમ કહેવી હોય તો આ રચનાને આપણે કહેવી પડે. પરંતુ મેં એના ત્રણેક વર્ઝન સાંભળ્યા છે. હું આ ત્રણેક વર્ઝન કહું છું એટલે ખાલી રાગની દ્રષ્ટિએ નહીં, શબ્દોની દ્રષ્ટિએ, અને ખાસ કરીને છેલ્લી પંક્તિના. છેલ્લી પંક્તિમાં છે ચિત્રભાનુની ધર્મ ભાવના, બરોબર છે? હવે ઘણા દેરાસરોમાં તમને સંભળાય એ ચિત્રભાનુ નામ કાઢી નાખવામાં આવે, અને મહાવીરની ધર્મ ભાવના કે ચંદ્ર પ્રભુની ધર્મ ભાવના. હવે મારો હંમેશા એ આગ્રહ રહ્યો છે, આપણે જો કોઈ પણ કવિની રચના લઈએ, પછી એ વીર વિજયજી હોય તો પોતાનું તખલ્લુસ શુભવીર એ છેલ્લી પંક્તિમાં લખતા હોય છે. દરેક ઘણા કવિઓ પોતાનું તખલ્લુસ લખે, જેમ ચિત્રભાનુજીએ પણ પોતાનું નામ એમાં લખ્યું છે. તો ક્યારે પણ કોઈ પણ કવિની રચના આપણે જયારે ગાતા હોઈએ, ત્યારે બને ત્યાં સુધી એ કવિના નામ આપણે કાઢવાનો તો વિચાર જ ન કરવો જોઈએ, પણ બદલવાનો પણ વિચાર સુદ્ધા ન કરવો જોઈએ. એટલે ક્યાંક આ ભૂલ થતી હોય તો એ અટકાવવી પણ જોઈએ. એટલે ઘણા પુસ્તકોમાં ખોટું છપાઈ ગયું હોય તો એને સુધારીને ત્યાં ચિત્રભાનુની ધર્મ ભાવના જ કરી દેવી જોઈએ, એવું એક મારું પર્સનલ મંતવ્ય છે. સેજલભાઈ, બહુ સાચી વાત કીધી જોનીભાઈએ, કારણ કે જોનીભાઈનો મુદ્દો એ રીતે બહુ સાચો છે. જોનીભાઈ, તમે આપણે જ વચ્ચે વાત કરતા હતા કે આપણા ઘણા બધા બાળકો એ બાબત નથી જાણતા કે ચિત્રભાનુજીની આ રચના છે. કેટલી બધી શાળાઓમાં ગવાય છે અને છતાં તેઓ એ જાણતા નથી હોતા કે એ એક જૈન શ્રાવક દ્વારા આ રચના રચાઈ છે. તો એ બહુ મોટી બાબત છે આપણા માટે કે આપણા એક સર્જક દ્વારા આ રચના રચાઈ છે, અને જેમના કેટલા બધા વિચારો આજે દેશ વિદેશમાં પહોંચ્યા, અને એ વિચારોને કારણે એક આખો સમાજ જૈન શાસનના તત્વોની સાથે જોડાયેલો રહ્યો છે. તો આ એક મોટા પ્રદાનને આપણે ક્યારે પણ ન વિસરવું જોઈએ, અને આચાર્ય ગુરુદેવની આ જે રચના છે એની સાથે જોડાયેલું નામ એ સત્તા આપણે જોડી રાખવું જોઈએ. જોનીભાઈ વચ્ચે મને કહેતા હતા કે સિજલમેન કેટલી બધી સ્કૂલો એવી છે કે જેમાં રચના ગવાય છે પણ લોકોને ખબર નથી કે આ ચિત્રભાનુની રચના છે, અને એ વાત એમની સરસ એમને આજે રજૂ કરી. તો આવતા વખતે અમે આશા એવી રાખીએ છીએ કે જોનીભાઈ આજે આપણને શીખવ્યું છે એ આપણે ફરી પાછું જુદી રીતે રજૂ કરશું, અને એ ઉપરાંત છંદમાં પણ આપણે રજૂ કરશું. જોનીભાઈ, અવકાશ છે એક કે બે પ્રશ્ન લેવાનો. તો એક સવાલ અહીંયા પૂછવામાં એ આવ્યો છે કે ફરીથી તેમને કોઈકે કહ્યું છે કે જે આપણે ઉલાળો વિશે તમે વાત કરી ને, ઉલાળો દેશી અને ઉલાળો છંદ, તો એના વિશે થોડુંક ફરીથી એકવાર જો સમજાવી શકો તો. ચોક્કસ, એટલે બહુ માહિતી મારી પાસે નથી. ઉલાળાની દેશી એટલે બેસિકલી એ દેશી છે, એક ટ્યુન છે, એક રાગ છે, એટલે ટ્યુનની દ્રષ્ટિએ કહું છું. અને ઉલાળો એ છંદ, એક છંદ છે. હવે એનાથી વિશેષ કે વિસ્તૃત માહિતી હજુ સુધી મને મળી નથી, અને એ આ રીતના પરંપરાની રીતના ખંભાતમાં મેં આ રાગ એનો સાંભળ્યો છે. પણ જેમ જેમ વધુ માહિતી હું પણ શોધું છું કે કંઈક વધારે વિસ્તારપૂર્વક વાત કરી શકાય એ મળશે તો ચોક્કસ રજૂ કરીશ. અને એક નાનકડો સવાલ ત્રોટક છંદ વિશે છે જોનીભાઈ, કે ત્રોટક છંદ વિશે થોડીક વાત થઈ શકશે? ચોક્કસ, એ તોટક છંદ તોટક હશે,
તોટક છંદ. હા, હવે સિજલબેન જો એ આપણે છંદ તરીકે સેપરેટ લેવાના જ હોઈએ ને તો એના માટે આજે વધારે સમય ન આવ્યો, કારણ કે આ તોટક છંદ એટલા માટે મહત્વનો છે. આપણે જયારે દિગંબર રચનાઓની પણ વાત કરવાના છે, દિગંબર પૂજાઓની, તો દિગંબર પૂજાઓમાં પણ તોટક છંદમાં એટલી બધી રચનાઓ થઈ છે ને એમાં બહુ જ મહત્વની સંગીતને લગતી રચનાઓ પણ મારે લેવી છે, તો એ વખતે વિસ્તારપૂર્વક તોટકનું બંધારણ ને બધું આપણે વાત કરીશું. ઇવન સ્નાત્ર પૂજામાં પણ આ છંદ વપરાય છે આપણે ત્યાં, એટલે આપણે ત્યાં પણ બહુ જ કોમન છે આ છંદ. ચોક્કસ. અને મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું આ એક જ રાગમાં ગવાય છે કે આ સિવાય અન્ય કોઈ રાગમાં પણ ગવાય છે? હવે જેમ કે સવૈયા એકત્રીસા, એ મેં જે સાહિત્યની રચના ગાઈ એ અલગ રાગમાં ગાઈ, એટલે એવી રીતના અલગ અલગ રાગોમાં ગાઈ શકાય બધું જ. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું પણ અલગ અલગ રાગોમાં ગાઈ શકાય. સૌથી ફેમસ અને એટલે મને જે બહુ ગમે છે, મુકેશે ગાયેલું છે, શાંતિલાલ શાહે પણ ગાયેલું છે, એટલે મિશ્ર ભૈરવી ના સુરો છે એમાં. અમને સમજાશે નહીં જ્યાં સુધી તમે ગાશો નહીં જાનીભાઈ. એટલે આમ તો સેમ રાગ જ છે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયાંદરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. આ રાગ છે, એટલે મને બહુ આનંદ છે કે આ પ્રાર્થના આપણે આજે સિલેક્ટ કરી, કારણ કે જૈન દીક્ષા લીધા પછી દરેક સાધુ ભગવાનના હૃદયમાંથી તો આ જ ભાવનાઓ વહેતી હોય છે અને આખા વિશ્વને આ ભાવનાઓથી ભીંજવી દેતા હોય છે. જી જાનીભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને આપણે હવે સમાપન તરફ જઈ રહ્યા છીએ ત્યારે આપે કંઈ કહેવાનું છે? મને એમ થાય છે સેજલબેન, એટલે આપણે પણ પછી પર્સનલી વાત કરી લઈશું એ વિશે, કે હવે નવ લેક્ચર્સ આપણા પૂર્ણ થયા છે, તો ક્યાંક આપણે લોકોને વધુ સહભાગી કરી અને થોડુંક હોમવર્ક જેવું પણ કંઈક એવું વર્ક આપી, જેમ આજે તમે બહુ સરસ વાત કરી કે જે પહેલા થઈ ગયું છે એમાંથી પણ પદો ગવાવા જોઈએ, તો એ જ રીતના કંઈક એવું પ્રોજેક્ટ વર્ક કે એવું કંઈક આપણે જો આપી શકીએ તો વધારે ઇન્વોલ્વમેન્ટ પણ થઈ શકશે. ચોક્કસ શનિભાઈ, તો આ વસ્તુને આપણે ચોક્કસ ધ્યાનમાં રાખશું. પણ તો હું ફરી વાત એ દોહરાવું છું, અહીંયા ફરીથી પુનરાવર્તિત કરું છું કે જોનીભાઈએ આજે આપણને જે શીખવાડ્યું છે તે ઉપરાંત ગુરુપદ કે તીર્થમાળાના જે પદો છે એમાંથી કોઈ પણ એ છેલ્લા ત્રણ વ્યાખ્યાનો દરમિયાનના પદોમાંથી આપ પસંદ કરીને આવતા વ્યાખ્યાનમાં પ્રસ્તુત કરો એવી એક નમ્ર વિનંતી છે. સમયનો કોઈ પ્રશ્ન નથી એટલે સમયની ચિંતા નહીં કરતા, પરંતુ તમારું ઇન્વોલ્વમેન્ટ અને તમે રાગને સાચો પકડો એ બહુ જ આવશ્યક છે. આજે આજનું જે વ્યાખ્યાન રહ્યું અને એ વ્યાખ્યાન પછી આપણે અનેક વાર આપણે સર્વે કોઈ એ દીક્ષાઓ જોઈ છે, આપણે એમાં ભાગ પણ અનેક વાર લીધો છે ક્યારેક આપણા સવગાસ, પણ તો આજે જે આપણે સૌએ ભાવ અનુભવ્યો, આપણા મનમાં જે એક ભાવ જન્મ્યો છે એ ભાવનું કારણ છે એનું સંગીત. જોનીભાઈની પ્રસ્તુતિ એટલી બધી મધુર અને સુંદર તો હતી જ, પણ તો સંગીત એ એવી એક બાબત છે અને એમાં જયારે જોનીભાઈ મળે છે ત્યારે એ કેવી રીતે એક સરસ જુદી આપણને લાગણીની અનુભૂતિ કરાવે છે આપ સર્વે આજે જોયું છે. પડી માં વહે વાળી તપ કરે, ભાવે ના ભાવે બાર, ભાવના ભાવે બાર, નમીએ ચાને જે પાળે પંચા ચાર, જે પાળે પંચા ચાર, જે પાળે પંચા ચાર, આચાર જ ત્રીજે પ દે, નમીએ જે કચ્છ ધોરી રે, ઇન્દ્રિય તુરંગમ વાસ કરે, જે લઈ જ્ઞાનની દોરી રે, આચાર જ ત્રીજે પદે. પ્રણામ.
ધોની સર તમારા તમારા જેવું તો નથી ગાતા. ના ના અમારું ના 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 બહુ જ ખૂબ જ સરસ તમે ગાવ છો અને અમને અમને એટલા શોખ આમ કે ને હું એક બોલી નથી શકતી સર તમારા માટે અમને એટલા સરસ સર મહિલા છે કે અમને શીખવાડો છો તમે. કવિતાબેન હું શીખવાડતો બી નથી સર પણ નથી, આપણે સ્વાધ્યાય જ કરી રહ્યા છે સૌ સાથે મળીને. પણ સેજલબેન મને બહુ આનંદ થયો આપણે જે આજે જ વાત કરી ને, એકચ્યુઅલી આ એ પરિણામ છે. એટલે એમણે દેશી તો લીધી એમાંથી, ભલે સ્તવનના શબ્દો અલગ છે તો એ એ પણ આપણે ચાલશે એમ. એટલે કોઈક દેશી જે શીખ્યા હો તમે અને ભલે એમાં અલગ શબ્દો હોય એનો પણ વાંધો નથી, પણ એવી રજૂઆત પણ હવે ધીમે ધીમે થતી રહે તો વધારે આનંદ આવશે. આપણે એના માટે જોનીભાઈનો ખૂબ આભાર માનીએ છીએ. સાથે હું વિશેષ આભાર માનું છું અહીંયા કૃપાબેનનો, જેમણે આરંભમાં પ્રાર્થના પ્રસ્તુત કરી, અને આદિજીન મંડળમાંથી ઉષાબેન, અને જે સતત અમને સહાય કરે છે એવા નીલુબેન અને કવિતાબેન શેઠનો પણ અહીંયા આભાર માનું છું કે નિયમિત રીતે તેમને ત્યાંથી કોઈ ને કોઈ સતત સહભાગી થતા રહે છે, અને આપ વિશેષ સહભાગી થતા રહો. અને આપ સર્વ સ્વાધ્યાયીઓ, જો આપ ન હોત તો કદાચ કશું જ ન શક્ય બન્યું હોત. તો આપ સર્વ આ રીતે જોડાઓ, અને આપનો ઉત્સાહ હશે તો અમારો ઉત્સાહ જળવાઈ રહેશે. આપણે અહીંયા વિરમીએ છીએ. જય જીનેન્દ્ર, પ્રણામ.